નમસ્કાર શિક્ષક મિત્રો, હું પ્રજાપતિ મેહુલ કુમાર, ઉપશિક્ષક દોલતપુરા ડાબલા પ્રાથમિક શાળા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. મિત્રો, સમર ટુની અંદર જે શિક્ષક મિત્રોના કેસ સ્ટડી લેવામાં આવ્યા હતા અને તેના સન્માન સ્વરૂપે સાર ટુ કોન્ફરન્સ જે 24 ડિસેમ્બરના રોજ આયોજન કરેલ છે, તો તે અનુસંધાને મારો સમર્થન એક્સપિરિયન્સ જે મારા કેસ સ્ટડી અંદર લીધા છે અને જે એનો એક્સપિરિયન્સ જે બીજા શિક્ષક મિત્રોએ મારા પર ફોન દ્વારા અને જે જે માહિતી મેળવી છે તેનો અનુભવ હું આજે અહીંયા મૂકું છું. મિત્રો, સમર્થ ટુ તાલીમની અંદર આઈસીટી મોડ્યુલની અંદર તથા સામાજિક વિજ્ઞાન જે મારો વિષય છે તેની અંદર મારા કેસ સ્ટડી મૂકવામાં આવ્યા છે. મિત્રો, આઈસીટીની અંદર પણ જ્યારે મેં મારો એક વિડીયો ત્યાં આઈસીટીમાં એક્સપર્ટ તરીકે મારો વિડીયો મૂકવામાં આવેલો છે તેની અંદર પણ જે જે વિગતો હતી અને મારી શાળાની અંદર જે જે વિગતો મૂકવામાં આવી હતી, એમએસએસ લેબની વાત છે, એઆરવીઆર ટેકનોલોજીની વાત છે અને જે જે આઈસીટી ટૂલ્સ જે મારી શાળામાં યુઝ કરું છું અને જેનું નિદર્શન વિડીયોની અંદર આઈઆઈની ટીમ દ્વારા મૂકવામાં આવ્યું હતું, તે અનુસંધાને પણ ઘણા બધા શિક્ષકોએ ફોન દ્વારા જે ખાસ કે મારી માય સ્કૂલ સર્વર લેબ છે જે ગુજરાત રાજ્યની 4 શાળાઓમાં 4 શિક્ષકોની પસંદગી અનુરૂપ 4 શિક્ષકોને એ શાળામાં મળેલ છે, તો તે અનુરૂપ પણ તે લેબમાં શું શું વિશેષતાઓ છે, તેમાં કયા પ્રકારનું કન્ટેન્ટ છે અને એ લેબ મેળવવી હોય તો શું એમને પ્રક્રિયા કરવી પડે, આ અનુસંધાને ઘણી બધી માહિતી ઘણા બધા ફોન શિક્ષક મિત્રોના આવેલા છે. એઆરવીઆર ટેકનોલોજીની વાત હોય તો તે અનુસંધાને પણ કઈ રીતની વાત છે અને આ સિવાય જે જે ટેકનોલોજીના છે તેના ઘણા બધા શિક્ષક મિત્રોના ફોન અને મેસેજ દ્વારા તેમની માહિતી મેળવી છે. મિત્રો, આ સિવાય સામાજિક વિજ્ઞાનની વાત કરું તો તેમાં ધાર્મિક સામાજિક જાગૃતિ, તેમાં આવતી કુરિવાજો અને હાલના જે કુરિવાજો છે તે અનુસંધાને મેં એક વિડીયો બનાવેલો હતો જે મારા યુટ્યુબ ચેનલ ઉપર હતો, કે તે અનુસંધાને જે મારું ઇનોવેશન પસંદ થયેલું હતું તો વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટેનું ટેકનોલોજીના માધ્યમથી ચિત્રો ચાર્ટ્સ અને એના માધ્યમથી, તો તે પણ ઇનોવેશનની અનુસંધાને ઘણા બધા શિક્ષક મિત્રોના માહિતી લેવામાં આવી છે. આ સિવાય આપણા ક્રાંતિકારીઓ, ભારતના ક્રાંતિકારીઓની વાત કરીએ તો પાઠ્યપુસ્તકમાં 5 થી 6 ક્રાંતિકારીની માહિતી આપવામાં આવી છે. જ્યારે મેં 85 જેટલા ક્રાંતિકારીની માહિતી નેટ ઉપરથી એકઠી કરી અને તેના કાર્ડ્સ બનાવ્યા છે અને જે ઇનોવેશનની પસંદગી થયેલી છે તો તેવા કાર્ડ્સ ઘણા બધા શિક્ષક મિત્રોના ફોન દ્વારા આવેલા છે અને મેં તેમની કોપી, સોફ્ટ કોપી તે શિક્ષક મિત્રોને સારા કક્ષાએ પોતાના વર્ગખંડમાં ઉપયોગ કરવા માટે પણ આપેલ છે. મિત્રો, આ સિવાય ખાસ વાત કરું તો testmode.com વેબસાઇટની મદદથી મેં ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાનના બંને સત્રની ઓનલાઈન ફીઝ બનાવેલી છે, જે ઇનોવેશન પણ તે સ્ટડી પણ મારું આમાં પસંદ થયેલું છે, કે જેની અંદર વિદ્યાર્થી મોબાઈલ કે ટેબ્લેટની અંદર અને શાળામાં જે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે તેના ઉપયોગ દ્વારા પણ શિક્ષક વર્ગખંડમાં બાળકોને તે એક લિંકના માધ્યમથી બાળકોની ઓનલાઈન કસોટી લઈ શકે છે અને તેનું પરિણામ પણ જાણી શકે છે. તો તે લિંક મેં મારા શાળાના બાળકો, મારી શાળામાં જ્ઞાનકુંજ છે અને ટેબ્લેટ છે તે અનુસંધાને મારી સ્કૂલ માટે કર્યું હતું, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી તે લિંક ફરતા છેલ્લે 40,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ આ જે ઓનલાઈન ક્વિઝ છે એ પોતાના વિષય અનુરૂપ તેઓ રમી ચૂક્યા છે. તો મિત્રો, આપણને આ સમર ટુ અને સેતુમાં પણ આ અમુક કેસ સ્ટડી લેવામાં આવ્યા હતા, તો તેના માધ્યમથી શિક્ષકોના ઇનોવેશન એ દરેક વિદ્યાર્થી અને દરેક શાળાના શિક્ષક સુધી પહોંચ્યા છે અને તેના માધ્યમથી વિદ્યાર્થીના સુધી અમલીકરણ થયું છે. તો મિત્રો, અહીંયા હું મારો અનુભવ આપની સમક્ષ રજૂ કર્યો. આ રીતે તમે પણ સમર ટુની અંદર તમારા જે જે અનુભવો છે અને તમારા જે જે કેસ સ્ટડી જે જે શિક્ષક મિત્રોના લેવામાં આવ્યા છે તેઓ શિક્ષક મિત્રો પણ પોતાના ઇનોવેશનના જે જે અનુભવો હોય તે આ રીતે વિડીયો દ્વારા શેર કરશે, જેથી બીજા શિક્ષક મિત્રોને પ્રોત્સાહન મળે અને આપણી આ માહિતી જે દરેક શાળાના શિક્ષકો અને બાળકો સુધી પહોંચે. આભાર.